મિત્રો નમસ્કાર, જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 23/9/2020 અને બુધવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજુ છે. વાત કરવી છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો આજના દિવસે ધંધા અને વેપારમાં સારો લાભ જણાશે. નોકરિયાત વર્ગને ઉન્નતિ અને પ્રગતિનો સારો માર્ગ પણ મળી રહેશે. આજે જૂના મિત્રો સાથે ઓળખાણ ની તકો મળશે. મિત્રો આજના દિવસે માતા પિતાના આશીર્વાદ લઈ દિવસની શરૂઆત કરો, ચોક્કસ આજનો દિવસ લાભદાયી રહેશે. વાત કરવી છે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે તમારા સ્વભાવની અંદર શાંતિ રાખવી જરૂરી છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા ઈષ્ટદેવ અને કુળદેવની આરાધના કરી અને ત્યાર પછી કોઈ પણ કાર્ય શરૂ કરવું. આજના દિવસે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. શાંતિથી વિદ્યા અને અભ્યાસની અંદર લક્ષ્ય રાખો. વધારે મહેનત કરવી પડશે પણ સારું ભાગ્ય ઉપર રિઝલ્ટ મળશે તમને. મિત્રો આત્મવિશ્વાસ પણ સારો રહેશે. વાત કરીશું મિથુન રાશિની. નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વેપારમાં મુશ્કેલીનો યોગ બનશે. ધાર્મિક યાત્રાનો યોગ બને છે. વેપારમાં ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્ત થાય છે. નોકર ઉપર આત્મવિશ્વાસ રાખવો તે યોગ્ય ગણાતું નથી. વેપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા રહેશે. કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતાઓ છે. વાત કરીશું કર્ક રાશિની. મિત્ર વર્ગ સંતાન પક્ષ સંબંધિત કાર્યોમાં ધન ખર્ચનો યોગ બને છે. વેપાર પરિવાર સંબંધિત કાર્યોનો વિશેષ યોગ બને છે. વિવાદોથી બચવાની જરૂર છે. સંતાન પક્ષ મિત્ર વગેરે સંબંધી શોધપૂર્ણ કાર્ય થવાની શક્યતાઓ છે. વાત કરીશું સિંહ રાશિની. પુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ કરવો આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. હિતાથી વેપારમાં સારો લાભ થઈ શકશે. શિક્ષા મિત્રવર્ગ સંબંધિત શોધપૂર્ણ કાર્યમાં સમય પસાર થશે. ભવન વાહન પરિવર્તન સંબંધિત ભાગ્યવર્ધક કાર્યોમાં સારો લાભ જોવા મળશે. વાત કરીશું કન્યા રાશિ. સ્વાધ્યાયમાં રુચિ વધશે. સામાજિક માંગલિક સમારોહમાં ભાગ લેવાનો યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહેશે. સંતોષપ્રદ વાતાવરણ ઉભું થશે. કોઈ સ્થિતિઓ અનુકૂળ રહેવાની સંભાવના છે. વિચારેલું કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ થશે. સહયોગ માર્ગદર્શન ચોક્કસ મળી રહેશે. વાત કરીશું તુલા રાશિની. યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલા નાણાં તમને પાછા મળશે. આજના દિવસે અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે. મકાન સંબંધિત સમસ્યાઓનું સમાધાન થશે. મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય સ્વાભિવ્યક્તિ સમજી વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ પણ સારો જોવા મળે છે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. પુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાથી વેપારમાં ઉચ્ચ ચર્ચા થઈ શકે છે. કુટુંબ વેપારમાં મતભેદ ભાગીદારી પર ગહન શોધના યોગ બને છે. જીવનસાથી સાથે ભાગીદારી કરવી જરૂરી છે. વાત કરીશું ધનરાશિની. પ્રતિષ્ઠાવાળા વ્યક્તિઓ સાથે મન મેળાપ થશે. ઉદાર કહેતા પેટના તકલીફો, ખાવા પીવા ઉપર સંયમ રાખો. ઉપહાર મળશે. કાર્યો પર સમય કરવાનો પ્રયત્ન કરો. ગુસ્સા અને આવેશ ઉપર સંયમ રાખો. સગા સંબંધીઓની મુલાકાત થશે. દાંપત્ય જીવનમાં સુખી અને શાંતિ મળશે. વાત કરીશું આજના દિવસે આગામી રાશિ કહેતા ધનરાશિની. પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી સારો લાભ થઈ શકે એમ છે. આજના દિવસે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા આપના માતા પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરજો. કારણ ન માતું પરદેવતા, માતાથી કોઈ પરદેવ બતાવ્યું નથી. સગા સંબંધીઓની મુલાકાત થશે. દાંપત્ય જીવનમાં થોડી આજના દિવસે તકલીફ જણાશે. નવા સંબંધ પણ સારા બની જશે. વાત કરીશું મકર રાશિની. મિલકત સંબંધિત કાર્યોમાં સક્રિયતા વધશે. વેપારમાં ભાગીદારીમાં વિશેષ વૃદ્ધિના યોગ બને છે. ધાર્મિક સમસ્યાઓ પર વિચાર અને વિમર્શ કરવાની યોગ્ય જરૂરિયાત છે. મહત્વાકાંક્ષા અનુસાર કોઈ કાર્ય પૂરા થવાના યોગ છે. કુટુંબમાં સારું વાતાવરણ અને પ્રસન્નતા પ્રાપ્ત થશે. વાત કરીશું કુંભ રાશિની. વિવાદ કોર્ટ કચેરીના મુદ્દે સાવચેત રહેવાની જરૂર છે. ખાનપાનનું ધ્યાન રાખવું. મિત્ર સંતાન પક્ષ સંબંધી સમસ્યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગ બને છે. વિવાદ કે મુકદ્દમાનું નિવેડો થશે. વિદ્યાર્થીઓ પોતાની મહેનતથી આગળ વધશે. વેપાર વ્યવસાયમાં વૃદ્ધિ જણાશે. વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોએ યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ ઉપર સંયમ રાખવો. સગા સંબંધીઓની મુલાકાત થશે. દાંપત્ય જીવનમાં સુખ પણ સારું આવશે. નવા સંબંધો બની શકશે. યાત્રા થઈ શકે એમ છે. ગુસ્સા અને આવેશ ઉપર સંયમ રાખવાની જરૂર છે. સગા સંબંધીઓથી મુલાકાત થશે. દાંપત્ય જીવનમાં આજના દિવસે ચોક્કસ સુખ પ્રાપ્ત થશે. નવા સંબંધો પણ સારા જોવા મળશે. વાત કરી મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે. મિત્રો અધિક માસ ચાલી રહ્યો છે. અત્યારે ભગવાન વિષ્ણુની ઉપાસના સાથે સાથે શિવની પણ ઉપાસના સાથે પિત્રોની પણ ઉપાસના આપણને ઉત્તમ ફળદાયક લાભ પ્રાપ્ત કરાવે છે. કીધેલું છે અધિકશ્ય અધિક ફલમ. અધિક માસની અંદર કરેલી અધિક ભક્તિ કહેતા વધી વધુ પડતી ભક્તિ તમારા જીવનનું, તમારા પરિવારનું અને તમારા પુણ્યનું બેલેન્સ વધારે છે. શાસ્ત્રમાં કીધું છે પુણ્ય તે પ્રાપ્તિ લક્ષ્મી. લક્ષ્મીની પ્રાપ્તિ પુણ્ય થકી થાય છે અને પુણ્ય એ ભક્તિથી ઉત્પન્ન થાય છે.
પુણ્ય એ સારા કર્મોથી ઉત્પન્ન થાય છે, પુણ્ય એ દાનથી ઉત્પન્ન થાય છે. માટે જીવનની અંદર આ સમયની અંદર અહીંયા 3 વર્ષ પછી જે અધિક માસ આવે છે, તો એ અધિક માસના પ્રધાન દેવ છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણ કહેતા વિષ્ણુ. તો વિષ્ણુદેવ ભગવાન પોતે ધનાઢ્ય દેવ છે. ભગવાન વિષ્ણુને પ્રસન્નતા માટે, ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે ભગવાન વિષ્ણુ આ પરસ્પર શ્રેષ્ઠ તેમની પ્રીતિવાળા દેવ છે મહાદેવ. મહાદેવની પણ ઉપાસના કરો, ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે પિતૃની પણ ઉપાસના કરો. આ માસની અંદર અધિક પુણ્યદાન, જપ, તપ, અનુષ્ઠાન, યજ્ઞ, યજ્ઞાદિ કર્મ, આજના અધિક માસની અંદર કરેલું એક જપ અનેક જપનું ફળ આપે છે. મિત્રો, આપ જાણતા જ હશો પણ મારી નમ્ર વિનંતી છે, અષ્ટાક્ષરી મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો તમે શક્ય હોય તેટલો જપ કરો, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો, અથવા બ્રાહ્મણ પાસે કરાવો, અથવા પુરુષોત્તમના પાઠ, શ્રી સુક્તમના પાઠ, ભગવાન શિવની પૂજા, પિતૃઓની પૂજા કરી તમારા જીવનને કલ્યાણના માર્ગે લઈજો. મિત્રો, અસ્તુ. શ્રી ZS TVની આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, દરરોજ નિહાળો આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા આપની આજ વિશે. અસ્તુ શ્રી. જય ગણેશ.